જયંબે રાજકોટના રામનાથપરા વિસ્તાર ખાતે આવેલ ગરુડ ગરબી ચોક જ્યાં લગભગ છેલ્લા 126 વર્ષથી ગરુડ ગરબીનું આયોજન થઈ રહ્યું છે. ગરુડ ગરબી કે જે કહેવાય કે રાજકોટની સૌથી પ્રાચીન ગરબી માની આ એક ગરબી છે. કહેવાય છે કે 18મી સદીમાં આ ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. આ ગઢ ઉપર જ્યારે સિપાહીઓ રાજકોટની રક્ષા માટે બેસતા ત્યારમાં અંબાની સ્થાપના કરી અને આ ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. ગરબીમાં ખાસ આકર્ષણ જે કહેવાય કે ગરુડ જે 1947 સાલમાં બનાવવામાં આવ્યું હતું. સર્વપ્રથમ ગરુડમાં જે દેવી દેવતાઓના જીવન પાત્રોને બેસાડવામાં આવતા હતા, ત્યારબાદ ગરુડમાં જે રાસ ગરબીમાં જે ભાગ લે છે તે દીકરીઓને બેસાડવામાં આવે છે. હવે તો જે દર્શનાર્થે ભક્તો આવે છે તેના ભૂલકાઓને પણ ગરુડમાં બેસાડવામાં આવે છે. ગરુડ ગરબીનું આયોજન જયંબે ગરુડ ગરબી મંડળ અને તેની સાથે શ્રી ભરત ઇન્ડિયન ફાઉન્ડેશન સહયોગી સંસ્થા તરીકે કરે છે. આ ગરબીમાં 36 માતાજી સ્વરૂપ દીકરીઓ ભાગ લે છે. 40 વધુ પ્રાચીન રાસો રજૂ કરે છે. અમારા કલાકારો દ્વારા પ્રાચીન ગરબા એ રજૂ કરવામાં આવે છે. અમારા ખાસ રાસ જોવા જઈએ તો ઘૂમતા રાસ છે, શ્રી નેળરી માતાજી રાસ છે, તે ઉપરાંત જે સમગ્ર સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને અનેક લોકોની માનતાઓ જે આ રાસમાં જોડાયેલી આસ્થા જોડાઈ છે. ઘણા બધા લોકોને કહેવાય છે કે પોતાની આર્થિક તંગીની માનતા રાખેલી હોય કે કોઈને ઘરમાં ઘરકંકાશની માનતા હોય કે ખાસ કરીને જે રાંદલમાંનું ગામ છે તે દીકરા આપનારી સંતાન પ્રાપ્તિની એવી માનતાઓ શ્રી રાંદલ માતાજીના રાસમાં પૂરી થાય છે. એવા ખૂબ પ્રમાણમાં અમને મળ્યા છે. ઘણા બધા લોકો જ્યારે રાંદલ માતાજીનો રાસ હોય છે ત્યારે પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. એવો સમગ્ર સૌરાષ્ટ્રમાં એવો ફેમસ શ્રી રાંદલ માતાજીનો રાસ છે. સાથે અમારા અવનવા જુદા જુદા રાસો પણ જેવા 40થી વધુ રાસો અમે રજૂ કરીએ છીએ. ખાસ કરીને ગરુડમાં જે ભૂલકાઓ બેસે છે તે કેવી લોકમાન્યતા છે કે જે બાળક મને દર્શન કરી અને ગરુડમાં બેસીને જે નીચે આવે છે તો તે બાળક વર્ષ દરમિયાન એક અલગ પ્રકારની ઉર્જાથી ભરેલું રહે છે. તે બાળક વર્ષ દરમિયાન જે કહેવાય છે કે રાતે ઊંઘમાં જાગીને જે ડરી જાય છે તે બીમારીથી મુક્ત થઈ જાય એવી એક લોકમાન્યતા રહેલી છે. સાથે અહીંયા મનોરંજન માટે કે બાળકો પ્રાચીન ગરબી તરફ બાળકોનું આકર્ષણ થાય તેની માટે રાસોદોની સાથે સાથે અમે વાનરો ચોકરો કાર્ટૂન કેરેક્ટર અમે રાખી છે, જેથી કરીને પ્રાચીન ગરબી તરફ નાના ભૂલકાઓનું પણ આકર્ષણ રહે. આવી એક અદ્ભુત ગરબી કે જેને કહી શકાય કે આ અર્વાચીનના જમાનામાં એક પ્રાચીન આપણી સંસ્કૃતિને પરંપરાને ટકાવી રાખેલી એવી ગરબી ગરુડ ગરબી નિહાળવા સમગ્ર જનતાને જય અંબે ગરુડ ગરબી મંડળ અને બરાબર ફાઉન્ડેશન ભાવભરાવજી આમંત્રણ પાઠવે છે. જય અંબે.